નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં સૌ પ્રથમ આપણે જાણીશું આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે. યુનેસ્કો દ્વારા દર વર્ષે 21 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ વિશ્વભરમાં ભાષાકીય સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવાનો છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની પહેલ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવી હતી. 21 ફેબ્રુઆરી 1952 રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અન્ય રાજકીય કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં, એટલે કે તત્કાલીન પૂર્વ પાકિસ્તાન, તેમની માતૃભાષા બાંગ્લાનો સત્તાવાર ઉપયોગ કરવા માટે બંગાળી ભાષા ચળવળ કરવામાં આવી હતી. આ દિવસને બાંગ્લાદેશમાં શહીદ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતૃભાષાને લગતી ભારતીય બંધારણની કેટલીક જોગવાઈઓ જોઈએ તો બંધારણનો અનુચ્છેદ 29 તમામ નાગરિકોને તેમની ભાષા બચાવવાનો અધિકાર આપે છે. ઉપરાંત અનુચ્છેદ 120 સંસદ સભ્યોને તેમની માતૃભાષામાં અભિવ્યક્ત કરવાનો અધિકાર આપે છે. અનુચ્છેદ 350 એ જોગવાઈ કરે છે કે શિક્ષણના પ્રાથમિક તબક્કે માતૃભાષામાં શિક્ષણ માટેની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સ્થાનિક સત્તા અધિકારીનો પ્રયાસ રહેશે. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.